વેરાવળની કરીએ. વેરાવળમાં વિવાદિત વિડીયોથી ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકે કોમી વાતાવરણ ડહોળાય તેવો વિડીયો વાયરલ કર્યો છે. જિલ્લા ભાજપ કારોબારી સભ્યએ પોલીસ ફરિયાદ કરી. રાકેશ દેવાણીએ દીપક કક્કડ સામે કાર્યવાહીની માંગ કરી છે. દીપક કક્કડે વિડીયો ફેસબુકમાં અપલોડ કર્યો હતો ત્યારે વિડીયોમાં ભાજપ વિશે આપત્તિજનક ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. ભાજપના બક્ષી પંચ મોરચાના કાર્યકર વિરુદ્ધ બફાટ કરવામાં આવ્યો. મકાન વિધર્મીને વેચ્યું હોવાનું કહીને વાણીવિલાસ કરવામાં આવ્યો છે. ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા પણ કાર્યવાહી કરવાની ફરિયાદ કરાઈ છે. મારે આ વિડીયો બનાવવાનું મેઇન કારણ ખાસ એ જ છે કે આ મકાન કોરોના ટાઈમમાં વેચાયેલું છે. 3 વર્ષ થઈ ગયા, તો એ 3 વર્ષ થયા એ પાડોશવાળાને પણ કોઈ વાંધો ન હતો, કોઈને કઈ વાંધો ન હતો. 3 વર્ષ પછી અચાનક બધા નીકળી પડ્યા અને બધા વિરોધ કરવા માંડ્યા કે અમને વાંધો છે, અધર કાસ્ટને આપ્યું આમ તેમ. તો તમે શું કામ આવા કાસ્ટિઝમ કરો છો અને પોલિટિક્સને વચ્ચે લાવો છો, મને તો એ જ નથી સમજાતું. અને જે આ દીપકભાઈ કક્કડ છે એ બોલે છે કે થોડે એવા પૈસાની લાલચમાં મકાન વેચીને આ વ્યક્તિ ભાગી ગયો, તો બોલવામાં ધ્યાન રાખજો. એ વ્યક્તિ ભાગી નથી ગયો, એ મારા પપ્પા છે અને એ વેરાવળમાં જ છે, એ ક્યાંય ભાગી નથી ગયા. અને અમે પૈસાની લાલચમાં મકાન નથી વેચ્યું, એ મકાન અમે કોરોના ટાઈમમાં વેચ્યું છે, એટલે જે ભાવ હોય ને એના કરતા પણ સાવ ઓછી કિંમતમાં વેચ્યું છે. અને આ મકાનનો સોદો કરવા પાડોશના જ એક સદસ્ય, હું એનું નામ નહીં આપું, પણ એ પણ હાજર હતા એટલે એને પણ ખબર હતી કે આ મકાન અમે કોને વેચ્યું છે. અને એક એજ્યુકેટેડ ડોક્ટર લેવલના વ્યક્તિ છે. આ જગ્યાએ વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે. રાકેશ, જણાવશો આ પ્રકારનું એક વિડીયો જે અપલોડ કરવામાં આવ્યો છે ભાજપના જ કાર્યકર વિરુદ્ધ, એમાં બફાટ કરવામાં આવ્યો, શું વિગત? જી ઝંખના, ખાસ કરીને વેરાવળ શહેર જે કોમ્યુનલ શહેર તરીકે ઓળખાતું, પરંતુ છેલ્લા 10 વર્ષથી વેરાવળમાં આવી કોઈ કોમ્યુનલ ઘટના બની નથી, ત્યારે આવા એક દીપક કક્કડ નામનો જે ઇન્કમ છે એના દ્વારા કોમને ઉપડે અને ઉશ્કેરાટ થાય તેવો જે એક બફાટ કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેને પગલે શહેરમાં ચર્ચા મચી છે. ભાજપ વિશે પણ આપત્તિજનક ઉચ્ચારણો કરતા એ ભાજપના જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણી દ્વારા પણ આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા હજુ આ મામલે તપાસ કરવામાં આવી છે, બહુ જ સંવેદનશીલ કહી શકાય, કારણ કે કોમી અશાંતિ ફેલાઈ શકે તેવો મુદ્દો છે, પરંતુ પોલીસ હજુ તપાસ કરી રહી છે, ત્યારે આગામી સમયમાં પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ.